विद्यार्थी मित्रों, हूँ अजय मकवाणा, डिवाइन पब्लिक स्कूल बोखीरा, धोरण 10, प्रकरण नंबर 2, बहुपदियों, तेमा आगळ चर्चा करिए। स्वाध्याय 2.2, प्रश्न नंबर 1, एनी अंदर दाखला नंबर 3, पहलो अने बीजो प्रश्न आपणे सरळताथी समजी गया छे। हवे त्रीजो प्रश्न जोईए। पहला प्रश्न शुं छे जोई लईए। नीचे दर्शावेल द्विघात बहुपदियोना शून्य शोधो तथा तेमना शून्य अने सहगुणकों वच्चेनो संबंध चकासो। सौथी पहेला आवे छे द्विघात बहुपदी। तो द्विघात बहुपदी नु प्रमाणित स्वरूप अहीं लखेलू छे, ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी। आपणे सौथी पहेला तेना शून्य शोधवाना छे। तो सौ प्रथम प्रश्न 3 नी अंदर द्विघात बहुपदी आपेली छे, पण तेनो क्रम आડાવડો છે, તો પહેલા તેને યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો શું થાય? x સ્ક્વેર વાળું પદ, પછી 2 ઘાત, પછી 1 ઘાત, આ મીન્સ કે 7x, અને છેલ્લે આવશે અચળ પદ। હવે આની અંદર a b અને c લખી લે, એટલે વારંવાર આપણે અહીંયા જોવા આવવું પડે ને। a બરાબર 6, b બરાબર, b મીન્સ કે x નો સહગુણક એટલે કે માઈનસ 7, અને c બરાબર અચળ પદ એટલે કે માઈનસ 3। ચાલો હવે આને આપણે શૂન્ય શોધીએ। તો સૌપ્રથમ પહેલા પ્રશ્ન લખી નાખીએ। કરવાનું શું છે? તો કે પહેલા આને a અને c નો ગુણાકાર, 6 3 18। પછી આપણે ક્રિયા કઈ કરવાની છે? તો કે અંતિમ પદની જે નિશાની છે એ ક્રિયા કરવાની છે, મીન્સ કે માઇનસ છે, તો શું થશે? બાદબાકીની ક્રિયા થશે। અને જવાબ કેટલો જોઈએ છે? તો કે 7। તો 18 ના એવા ભાગ પાડો કે બાદબાકી કરતા 7 આવે, ડાયરેક્ટ ભાગ પડશે 9 2 18। પછી અહીં જોઈએ તો 7 નથી જોતા, શું જોઈએ છે? માઇનસ 7। માઇનસ 7 જોતા હોય તો આ જે નિશાની છે ડાયરેક્ટ મોટા પદને આપી દો, મીન્સ કે 9 ને। હવે વચ્ચે કઈ નિશાની મૂકે જેથી બાદબાકીની ક્રિયા જળવાઈ રહે? જો તમે માઇનસની નિશાની મૂકો તો માઇનસ માઇનસ પ્લસ, મીન્સ કે સરવાળાની ક્રિયા થાય, એટલે ફરજિયાત આપણે કઈ નિશાની મૂકવી પડશે? પ્લસ। આ જે બે વસ્તુ આવેલી છે આપણે માઇનસ 7x ની જગ્યાએ મૂકવાની છે, તો શું થાય? 6x સ્ક્વેર માઇનસ 9x પ્લસ 2x માઇનસ 3 કમ્પ્લીટ એટલું। ચાલો ત્યારબાદ આના 4 1 2 3 4 પદ હતા એને બે બે પદમાં ડિવાઈડ કરી નાખ્યા। હવે પ્રથમ જોડીમાંથી સામાન્ય શું નીકળે છે? તો 3 નીકળે છે, અને બીજું એક્સ। 3 કોમન કાઢી લે તો અંદર કેટલા વધશે? 3 2 6, અને એક્સ સ્ક્વેર હતા, એક એક્સ કોમન નીકળી ગયા એટલે એક એક્સ બાકી રહેશે, માઇનસ અહીંયા 3 3 9, અને એક્સ કોમન નીકળી ગયા એટલે એક્સ અહીં રહેશે નહીં, પ્લસ આ બંનેમાંથી કાંઈ કોમન નથી નીકળતું તો એક કાંઈ નથી, એટલા માટે તો બાકીનું અંદરનું પદ એનું બની જશે। તો અહીં આપણે જોઈ શકીએ કે બે બ્રેકેટ કોમન છે, તો આપણે એક વખત લખી નાખીએ 2x-3, અને બાકીનું જે છે એને એક વખત લખી નાખીએ 3x+1। હવે શું કરવાનું છે? તો આના બંને બરાબર 0 લઈ લેવાના છે એટલે આપણે ઉકેલ મળી જાય। 2x-3 = 0 અને 3x+1 = 0। તો એક્સ બરાબર કેટલા મળશે? તો કે આ માઇનસ 3 છે બરાબરની આ બાજુ જાય તો પ્લસ, અને અહીંયા 2 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં, તો આ છે આપણો આલ્ફા પહેલો ઉકેલ। એવી રીતે બીજો ઉકેલ અહીં મેળવીએ તો 1 અત્યારે પ્લસ છે બરાબરની બીજી બાજુ જશે તો માઇનસ, અને 3 ગુણાકારમાં છે સામેની બાજુ જાય તો ભાગાકારમાં, આપણો બીજો ઉકેલ। તો અહીંયા સુધી આપણે પૂછ્યું નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો। તો આપણે 2 શૂન્ય મેળવી લીધા છે, પહેલો શૂન્ય છે 3 ના છેદમાં 2, અને બીજો શૂન્ય છે માઇનસ 1 ના છેદમાં 3। હવે આપણે શૂન્ય અને સહગુણકનો સંબંધ ચકાસવાનો છે। કઈ રીતે? તો કે સંબંધ ચકાસવામાં આપણી આગળ બે વસ્તુ છે, સરવાળો અને ગુણાકાર। તો સૌપ્રથમ સરવાળાથી સ્ટાર્ટ કરીએ। આલ્ફા પ્લસ પીટા બરાબર, સૂત્ર શું છે આપણી આગળ? માઇનસ બી અપોન એ। હવે એ બધી વસ્તુ અહીં લખેલી છે, પહેલાં સૌ પ્રથમ માઇનસ મૂકી દઈએ એટલે બી મૂકવામાં આપણે પ્રોબ્લેમ ન થાય। બીની જગ્યાએ કેટલા મૂકવાના છે? માઇનસ 7 મૂકી દઈએ, માઇનસ 7, અને એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 6 મૂકી દઈએ, 6 ઉપર માઇનસ માઇનસ પ્લસ એટલે ખાલી 7 ના છેદમાં 6। હવે આપણે ડાયરેક્ટ સરવાળો કરી અને જોઈએ
सूत्र की मदद थी सात ना छेद में छ आवे छे, एम नेम सरवाळो करिए बने सहगुणक नो तो शू आवशे, तो के त्रण ना छेद में बे प्लस माइनस एक ना छेद में त्रण। तो अहीं आगळ शू थशे प्लस माइनस माइनस एटले त्रण ना छेद में बे प्लस माइनस माइनस एक ना छेद में त्रण। तो अहीं शू आवेलू छे तो के अपूर्णांकना सरवाळा बादबाकी नो नियम छे लसा लईने आगळ वधवानुं छे। ए रीत थी तमे दाखलो गणशो एटले जवाब आवशे शू आवशे तो कि आप क्रॉस मूकीए त्रण त्रण नौ बे एक बे छेद में त्रण बे छ, नौ में बे छे एटले सात छेदनी अंदर छ, तो शू जवाब आयो सातना छेद में छ। तो सूत्र की मदद थी पण सातना छेद में छ आवे छे अने डायरेक्ट आपणे बेनो सरवाळो करीए छीए तो पण सातना छेद में छ आवे छे। हवे शून्यनो गुणाकार लईए, सौ प्रथम सूत्र की मदद थी ट्राय करिए आल्फा बीटा इक्वल टू सी अपॉन ए। सी शू है अँ तो के माइनस त्रण अने ए शू है तो के छ, तो आप जवाब थी गयो माइनस त्रण छेद में छ। सादुरूप हमें आपता नहीं बाकी प्रॉब्लम थे, बाकी तब सादुरूप आपी सको त्रण बे छ त्रण त्रण कैंसल माइनस एक छेद में बे, पण ए अत्यार करवानी जरूर नहीं, आनी साथे मैच करवानुं छे, आपणे किंमत शोधवानी नहीं। जो किंमत शोधवानी कीधी होय तो आनुं सादुरूप आपो तो योग्य छे, परंतु आपणे बंने वस्तु मैच करवानी छे तो एमां सादुरूप नहीं आपशो तो चालशे। आल्फा इंटू बीटा बराबर पेलो जवाब शू है त्रण ना छेद में बे, डायरेक्ट गुणाकार आपणे करीए छीए सूत्र की मदद थी माइनस त्रण ना छेद में छ आवे छे। डायरेक्ट चेक कर लीए शू आवे आल्फा मूकी दीधो बीटा मूकीए माइनस एक ना छेद में त्रण। गुणाकार माटे शू नियम छे अंश नो गुणाकार अंश में छेद नो गुणाकार छेद में, तो शू थाय त्रण एक त्रण प्लस माइनस माइनस अने छेदनी अंदर बे त्रण छ। હવે આ બંનેને તમારે સાદુરૂપ આપીને આગળ વધારવું હોય તો થઈ જાય, બાકી જો ન કરવું હોય તો અહીંયા પણ ખ્યાલ આવે છે કે બંને વસ્તુ સમાન છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।